રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે, કે જેઓ અત્યાર સુધી 5,000થી વધુ દીવડાઓનું વિતરણ કરી ચુક્યા છે. તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને 2 દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે. લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ વસ્તુના પણ લે તો પણ જય શ્રી રામ કહી દીવા આપો કહીને માંગીને લઈ જાય છે. ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે અયોધ્યા રોશનીથી જગમગ થઈ જશે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઘરે ઘરે દીવડા પ્રગટાવી શહેરમાં દિવાળી જેવો માહોલ થશે. સાથે સાથે જે ઘરોમાં દીવડા પ્રગટાવતા દરેકના મુખે જય શ્રી રામ બોલતા એક ભક્તિમય વાતાવરણ સર્જાશે. જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં સહભાગી બની રહ્યો છે. અને એના ઉપક્રમે રાજપીપળા લીમડા ચોકના નિવાસી એવા તેજસભાઈ ગાંધી દ્વારા પણ 5,000 દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની પાછળનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે બે ચચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે. અને એ ઉદ્દેશ્યમાં તેઓ પાર પડે એ માટે 5,000 ઉપરાંત પણ ફરી પાછી કદાચ જરૂર પડશે તો એ દીવડાઓનું વિતરણ ઘરે ઘરે જઈને કરશે. આટલા બધા વર્ષોના રહ જોડાઈ અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર થાય છે, રામની પ્રાણ પ્રતિષ્ઠા, તેના અનુસંધાનમાં આપણે ફૂલ લઈને ફૂલની પાકી રૂપે અમે લગભગ 5,000 દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે, જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય. અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈએ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું છે.